ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮರ ಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಚಿಂತಯ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣಾಯ ಅಕ್ಷರಧಾಮಾಧಿಪತಯ ರಾಜಾಧಿರಾಜಾಯ ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಣೇ ಸರ್ವಾವತಾರಿಣೇ ಸರ್ವಕಾರಣಕಾರಣಾಯ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ಸದಾನಂದದಾಯಿನ ಆನಂದ ಘನಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಕಠಿಣ ತಪ ಕಾರಿಣೇ ವನವಾಸಿ ಶ್ರೀ ನೀಲ್ಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಸೇವಾ ಪರಾಯಣಾಯ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಮಹಾಮನೋಹರಾಯ ಅತಿ ಸಮರ್ಥಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಶ್ರೀ ಹರಿಸ್ವರೂಪ ನಿಮಗ್ನಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನಯೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವಸದ್ಗುಣ ಸಂಪನ್ನ ಶ್ರೀ ಮುಕ್ತಾನಂದ ಮುನಿಯೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪರಿ ನಿಷ್ಠಾವತೆ ಶ್ರೀ ಗುಣಾತೀತಾನಂದ ಮುನಿಯೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಸಿದ್ಧಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ವ್ಯಾಪಕಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ರಾಮದಾಸ ಭಾಯ ಸ್ವಾಮಿನೇ, ಭಯಾತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ, ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವೇ ನಂದ ಸದ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಶ್ರೀ ಆಧಾರಾನಂದ ಮುನಿಯೇ, ಮಮ ಗುರು ಶ್ರೀ ಆಧಾರಮಣ ಸ್ವಾಮಿನ ಭಕ್ತರಾದ ದಾದಾಖಾಚರಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಸರ್ವಧಾಮಸ್ತ ಸರ್ವ ಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಗಟ ಸರ್ವ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯ ನಮೋ ನಮಃ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2079 ಶ್ರಾವಣ ಸೂದ್ ಪಾಂಚಮ ಸೋಮವಾರ ತಾರೀಖ 12 ಆಗಸ್ಟ್ 2013. ಆಜನ ಸದ್ವಿಚಾರ. ಜಾತ್ ಪರನಾ ಪ್ರೇಮನೆ ಲಿದ್ದೆ ಪೋತಾನು ಬಹು ಉಚ್ಚು ಮೂಲ್ಯ ಹಾಕು ಏನು ನಮ್ಮ ಅಹಂಕಾರ ಸ್ಪಿನೋಜಾ. ಆ ಸ್ಪಿನೋಜಾ ಜೆ ಹೋಯ್ತೆ ಎಣೆ ಹರಿ ವಾತ್ ಕರಿ ಕೆ ಪೋತಾನಿ ಜಾತಿನೇ ಬಹು ವಧಾರೆ ಪಡ್ತು ಉಚ್ಚು ಮೂಲ್ಯ ಆಪಿ ದೇವು ಪೋತಾನಿ ಜಾತಿ ಉಪರಿನ ಪ್ರೇಮನೆ ಕಾರಣ ಬಸ್ ಆಜ ಅಹಂಕಾರ. ಕ್ಯಾಂಕ್ ಬೀಜೆ ಪ್ರೇಮ ಕರ್ತಾ ಶಿಖೋ ಪೋತಾನಾ ಮತ್ತು ಬದ್ಧ ಢೋರೈ ಪ್ರೇಮ ಕರಸ್ ಬೀಜಾಮಾ ಪ್ರೇಮ ಕರು અને આપણને જેટલો આપણામાં પ્રેમ હશે એટલો ભગવાનમાં પ્રેમ ઓછો થવાનો, ઓછો રહેવાનો. આપણામાંથી જેટલો પ્રેમ ઓછો થશે એટલો ભગવાનમાં પ્રેમ વધશે. ભગવાનમાં જેટલો પ્રેમ વધી જશે એટલો આપણામાંથી આપણને પ્રેમ ઓછો થઈ જશે. જેટલો આપણામાંથી પ્રેમ ઓછો થઈ જશે એટલું અહમ ઘટશે, અહમનું પડ પાતળું પડશે, સુખ વધશે, શાંતિ વધશે, ઉદ્વેગ તો રહેશે જ નહીં. માટે ભગવાનમાં જેટલો પ્રેમ વધે એટલો વધારીએ, ભગવાનને વિશે સુખ બુદ્ધિ મમત્વ બુદ્ધિ કરીએ તો અહંકારની ભયંકર પીડામાંથી આપણે બચી જઈએ. માટે સાવધાન, ભગવાનમાં આપણે લાગવું છે માટે અહમ હટાવવું પડશે. એક વાત પાક્કી છે કે જ્યાં સુધી થોડું સરખું અહમ રહેશે ત્યાં સુધી પરિપૂર્ણ પરમાત્માના સ્વરૂપ સાથે આપણું સંમિલન નહીં થાય. માટે જેટલું અહમ ઓછું એટલું અવિનાશી સાથે આપણું જોડાણ વધારે થાય છે. બેન્જામિન ફ્રેન્કલિન એવું કહે છે કે નરમ કાયદો ભાગ્ય જ પળાય છે અને કડક કાયદાનો ભાગ્ય જ અમલ થાય છે. માટે બહુ નરમ નહીં, બહુ કડક નહીં એવા કાયદાઓ હોવા જોઈએ. આ બધી વ્યવહારિક વાત છે. આપણે અહીં બધા ભેગા રહીએ છીએ, એક સમૂહ છે, એના બધાના નિયમો હોય, એકબીજાના એકબીજાની સાથે જોડાણના પણ મર્યાદા સાથે નિયમ હોય,
અને એમ બધા રહે તો જ બધાને સુખ અને શાંતિ રહે. આને કાયદાઓ કહેવાય. બહુ કડક કાયદા નહીં હારા, બહુ નરમય નહીં હારું. સમૂહ જીવન છે એટલે કંઈ આપણું એકનું ધાર્યું તો થાય નહીં. આપણા મનમાં આગ્રહ હોય કે જરા આમ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું, બોલો બોલો કાંઈ કોઈને તકલીફ હોય તો. પણ તકલીફ આપણને જ હોય, આપણે કંઈ ભૂંડા લાગીને હવા દે ગણાય એટલે બીજાને ઠોહાઈને ઊભા કરવા પડે. પણ કોઈ ઊભા થાય નહીં, પછી આપણું મનમાં પડ્યું રહે. મૂવું તારે હાલું, મનનું ધાર્યું મૂકવા જ સત્સંગમાં આવ્યા છે. હે હા, રાજી થવું. જેટલું મનનું ધાર્યું ઓછું થાય ને એટલું ભગવાનનું ધાર્યું વધારે થાય, ને ભગવાનનું ધાર્યું જેટલું વધારે થાય ને એટલું આપણું કલ્યાણ વધારે થાય. કલ્યાણ જ જોતું હોય તો પછી હારા ખાન પાનને ટેસડા કરવા હોય ને બરાબર રહેવું હોય આ લોકમાં દેહને હાચવીને તો વાંચું દીઓ તો હું તમને કાંઈ કહેતો નથી. અને તમે જ બધા ભગવાનના ભગત છો, મુમુક્ષુ છો, ઘરબાર પરિવાર તમારા બંગલા બૈરા છોકરા એસી ઓરડા ડંડલોપના ગાડલાને બાદશાહ બધી મૂકીને આ અમારી યારે ઢેફામ ધુબાકા દીધા છે, તે ખપ હશે તો જ આવ્યા હશો ને. ત્યારે હવે થોડીક વાત સારું છે ને, હું ગુડિયાવાળો છું, હવે મૂવી જાડી પાતળી પારી ઉતરો. હા તારે હું હવે બોલો. એક જણો કહેતો તો મને કે મને મારી સ્ત્રી ગમતી નથી. મેં કીધું કેમ? તો કે જાડી બહુ થઈ ગઈ. ને પૈણો તારે કેમ હતો? તારે જ માપે હતી. કે મેં કીધું ઓછું ખવડતો? તો કે એવું થવું હોય પણ કે વધી ગઈ બહુ. મેં કીધું હવે જાડી પાતળી હું આ પાર પડ હવે કંઈ થોડી એને માજીનમાં મુકાય. નહીં તું થઈ ગયો હતો હિપોપોટામસ જેવો હતો થોડી વહી જાત. હવે બધું એમ જ હોય. સંતોને તો લોટના ગોળા ખવાયા હતા તોય પીડ્યા રહ્યા હતા, કલ્યાણનો ખપ હતો તો. એ શું કરો છો? ખાણીએ માથું મૂક્યું કે ધીમું ધીમું ખાંડી. અરે તારી હું હવે ધીમે ધીમેની વાત નહીં, હવે હોતા છે ધીમા ધીમા. હા ભણું તો એક જ લક્ષ્ય છે, ભગવાન પામવું. કારણ શરીરના ભૂકા કાઢવા, મનના ભૂકા કાઢવા, ઇન્દ્રિય અંધકારને ગાંઠવું નહીં. હા માંદા ન પડી જવાય એ જોવું જોઈએ, એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, હાજે માંદે હવની કાળજી લેવી જોઈએ. પણ પછી કેવળ હાવ દેહને જ આમ લાડ લડાવવા, ઇન્દ્રિયોને જ રાજી રાખવા આપણે છે ને કાંઈ કામ ન કરાય. કોણ છીએ આપણે, કોના છીએ અને ક્યાં બેઠા છીએ એ જોવું જોઈએ. એટલે આ બેન્જામિન ફ્રેન્કલિન એણે વાત સારી કરી કે બહુ નરમ કાયદો હારો નહીં, તાર બહુ કડકય નહીં હારો. બે ગ્લાસ બરોબર છે, પછી બે લોટાય નહીં હારા અને એક ગ્લાસે નહીં હારો. હા તને થોડું આખું ટીપણામાં પડાવીશ. મજા આવી ગઈ. કોન્ફ્યુસિયસ એક વાત બહુ સરસ કરે છે, સાચું શું તે જાણવું અને તે પ્રમાણે આચરવું નહીં તેના જેવી કાયરતા બીજી કોઈ નથી. બોલો આ સાચું કહેવાય? જાણ્યું ખરું કે આ બરોબર નહીં, આ બરોબર, આમ જ હોવું જોઈએ અને પછી એ પ્રમાણે આચરવું નહીં એના જેવી કોઈ કાયરતા નહીં. એ હાવ ફોસી માણસ કહેવાય. તો તમે બધા સત્ય જાણો છો કે આમ હોય પછી એ પ્રમાણે આચરવું જોઈએ, અને છતાંય એમ ન આચરો તો તમારા જેવો કાયર કોઈ નહીં. આપણને તો ખબર જ હોય ને, રોજ સાગર કથામાં આપણે ધુબાકા દેનારા માણસો, આત્મીય સ્વભાવો સગળી ગયેલા, નાના છોકરા ટીકડી સગળી જાય એમ. અને હવે આપણે ન સમજીએ તો આપણા જેવો કાયર કોઈ નહીં. અને વાત તો તમે જાણો જ, અમે જાણી જો અમે આ બધા છીએ તે હો જણા છીએ હો ઉપર, તે સાના માના એકબીજા છે ને પડ્યા રહી છે. તે આમાં મારું ધૈર્ય ન થાય ને એનું ધૈર્ય ન થાય, હવને સુખ રે એમ કરાય. અને હું એક મને ફાવે એમ મારું ધૈર્ય કરવા માંડું તો એક કેની સુખ રહે? તો મારે બધાનું જોવું તો પડે ને, એટલે આપણે બધા એનું જોઈને જીવવાનું, આપણું એકલું જોઈને નહીં જીવવાનું. આપણી જાતિ ઉપર બહુ પ્રેમ ઓછો કરી નાખવાનો અને બીજાના ઉપર પ્રેમ વધારી દેવાનો, એટલે હડહડાટ ખરેખર વાલે રાગે. બોલો વાત આમ છે, સેવા કંઈ આપણે આપણા દેહની ઇન્દ્રિય અંતકરણની થોડી કરવાની છે, ભગવાનની ભગવાનના સંતો ભક્તોની યાત્રાળોની કરવાની છે. સાગર કથામાંથી સમજણ આવી ખરી હો?
નહીંતર શાંતિથી મીટિંગ પૂરી ન થાય, બથો બચ્યો આવે. તો મારી વાત સમજતો નથી કે તું મારી વાત સમજતો નથી? હે પુરાણી, આવી જાઓ બચ્ચો ભાઈ, જાત્રાની બસમાં જામે એમ જામે અહીંયા તે બધાનું નિભાવી લેવું. જાણું ભગત બધા સારા હોય, પણ હવે કોકને થોડોક સ્વાદ હોય, કોકને થોડુંક માન હોય, કોકને થોડીક ઓછી હોય, કોકને અહમ વધુ હોય, કોકનું ગોબરું જીવન હોય, કોકની ભાષા આકરીને ગોબરી હોય, કોક વધારે ઢીલો હોય, કોક વધારે આકરો હોય, કોક ભાગેડી વૃત્તિનો હોય ને કોક છે ને અથડાવવાની જ ઈચ્છાવાળો હોય. હવે આ બધું ભેગું કરીને મહેળે રાખો, સોડા નીકળી જાય એટલે ભાત પીરસાઈ ગયો, જય સ્વામિનારાયણ. તારે આનંદ દાદા ગયા, પ્રેમજી દાદા ગયા, હમણાંથી કોઈ જાતા નથી, વાંધો નહીં, આપણને નડતા નથી કોઈ. પણ આ તો હું એમ ઈચ્છું કે ફૂલ ભગવાનના ચરણમાં ચડતા જાય તો સારું એમ. જો અહીંયા મહારાજની દયા છે, કોઈ વાટલી તાણી ક્યાં છે, પણ આપણે ભેગા થયા છીએ કલ્યાણ માટે. બાકી અહીં રોજ બદામનો શેરો કરીને જમો તો એ સ્વામિનારાયણના દરબારમાં કાંઈ થોડું તાણ હોય ખૂટે. હે, આ ગુંડળના ટીંબે વેજીટેબલ તો લાવ્યા નથી આપણે, ગરવા નથી દીધું, સોખું ઘી ખાઈ છીએ. બોલો, ખાંકરની તાણ નથી, ખાંડની તાણ નથી, ગોળ કેટલો છે, અને હરિભગત બધું લાવ્યા જ કરે છે. આ વખતની કેરીની સિઝનમાં કાંઈ ઓછી ખાધી તાણ નથી પડી ને? હજી મગાવું? અરે વાહ, એવું તો બધું ભગવાનની કૃપાથી હોય જ. રિદ્ધિ સિદ્ધિ તો ભગવાન એના ભક્તોને ઢગલા કરી દે. ભગવાનની એક જ શરત છે કે એમાં બધામાંથી પ્રીતિ તોડો તો મારામ પ્રીતિ થાય, અને મારામ પ્રીતિ થાય તો તમારી વૃત્તિઓ મારામ રહે, અને મારામાં જો તમારો જીવ રહે તો હું તમારામાં પ્રગટ થાઉં, અને હું જો તમારામાં પ્રગટ થઈને દેખાવ તો તમારો બેડો પાર થઈ જાય. લો, આટલું જ આધ્યાત્મિક જ્ઞાન છે. અને દેહ આપણે નથી, ઇન્દ્રિયો આપણે નથી, અંતકરણ આપણે નથી, એના સુખ આપણે નથી, આપણે આત્મા છીએ, આપણે દેહથી અલગ છીએ, આપણે આ દેહ આરે નાવા ધોવા નિસોવાનું કાંઈ નથી, આપણે તો ભગવાન આરે સંબંધ છે. આટલું ભલા માણા કા ન સમજવું મારે ને તમારે? હે પાકું? હા હા હા, સાચું જાણવું અને પછી પ્રમાણે આચરવું નહીં, એના જેવી કોઈ કાયરતા નહીં. હા ચાલા, તરી બી જાણું, ઢબી બી જાણું, ઓસાણ નહીં આતા હે એના જેવું થાય છે. થઈ જાય થઈ જાય. ગમે એવું લોટું કઠણ હોય પણ રોજ ગણભા ઘા નાખે તો ક્યાં સુધી એ ડાયું રહે? સોડા બોલી જાય. આ તો રોજના અથોડા ટીપાઈ જ જાય. થઈ જાય, ચિંતા કરો માં, અથોડા ખમજો. હા, એટલી જવાબદારી તમારી. પછી તમે એમ કહો અડવાન નહીં અને ઓપરેશન કરો તો જ ભડાકે દેવો પડે. ઈડિયા વગેરે ઓપરેશન ન થાય, ઈડિયા વગેરે ભડાકે દેવાય. ઈડિયા વગેરે થોડો ઓપરેશન થાય, કે અડવાનું નહીં ને ઓપરેશન કરો તો શું કરાય? ભડાકે દેવાય, પછી ઓપરેશન ન થાય. મેં ઘણી વખત દાખલો દીધો છે, કપડું મેલું થયું હોય અને કપડું પોતે એમ કે મને ચોખ્ખું કરો અને પાછું વળી શરત મૂકે, પાણી અડાડવાનું નહીં, હાબુ અડાડવાનું નહીં, ધબધબાવવાનું નહીં, છપછપાવવાનું નહીં, કાંઈ નહીં કરવાનું, તો ખાલી કપા દ્રષ્ટિથી મને ઉજળું બગલાની પાંખ જેવું બનાવી દો, હાલી નીકળમાં વહેતું થાય અહીંથી. એ તો પાણી ભલાળવું પડે, હાબુન પાવડર નાખવો પડે, છપછપાવવું પડે, ધોકાવવું પડે, સમજ્યા કે નહીં? પાણી પલાળવું એટલે કથામ બેહાડવું, કથામ બેહાડવું પડે, અને પાણી પલાળ્યું કહેવાય, સમજ્યા? અને પછી આમરામ સોળવું એટલે કે એને સમજાવવું, અને પછી એમ ન સમજે તો થોડું થબક 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 એટલે થોડુંક વઢવું, અને એમ ન સમજે બરાબર અપમાન કરવું, ધોકાવવું, આ બધી વિધિ કરવી પડે. જેવું મેલું ને જેવું ગોબરું ને જેવું ચીકણું એ પ્રમાણે એની વિધિ હોય. કાંઈ સારું નાઇનોલનું ઝીણું કપડું હોય એને કોઈ ધોકા મારે તો પછી દાંડ જેવું હોય તો પછી ધોકાવીને સુધરે ને? તાર માણા કરે શું હોય? કપડું એનું એને પહેરવાનું હોય, હાચવવાનું હોય, જાળવવાનું હોય તોય ધોકાવવું પડે. બોલો, એને કાંઈ ગમે પોતાના કપડાને? એને બી કોઈ મારે બેટ ફાટી જાય તો મોંઘા ભાવનું લીધું, પણ તોય ચોખ્ખું કરવા આંખ્યું મીસીને
એમ ભગવાન શ્રી હરિને તો આપણને ચોખા કરવા છે, ધામમાં લઈ જવા છે, માટે જરાક આમ જરાક આમ જરાક તેમ જે રીતે આપણું કલ્યાણ થાય એ રીતે આપણને એકબીજામાં રહીને ધબધબાવીને ચોખા કરી નાખશો. મારા જેવા છે, કાંઈ પોતે આઈ ન આવે આપણને ધોકાવા. રામજીમાં ગરીને શ્યામજીને ધોકાવે, ને શ્યામજીમ ગરીને રામજીમ ધોકાવે, અને બે આડા હાલે પ્રેમજી પ્રગટ થાય. હો, આ રીતે ભગવાન આપણું સારું કરે છે. ભગવાન કા સ્મરણ કરને સે જીવ કા કલ્યાણ હોતા હૈ. ક્યા હોતા હૈ? યહ બાત અચ્છી તરહ સે જાનતે હુએ ભી મન ભગવાન મે નહીં લગતા તો ઇસસે બઢકર ઓર નાસ્તિકતા ક્યા હોગી. સ્વામી શરણાનંદજી મહારાજ કી બાત તો સુનિયે, કિતની ખુમારી વાલી બાત હૈ. અભી અભી એ બેન્જામિન ફ્રેન્કલિનને કહા, કોન્ફ્યુસિયસને કહા કે ભાઈ સાચું જાણવું ની પ્રમાણે આચરવું ને એ કાયરતા છે. ત્યાં પાછું વળી શરણાનંદજીએ કહ્યું કે ભગવાનનું સ્મરણ કરવાથી જીવનું કલ્યાણ થાય છે એ વાત સારી રીતે આપણે જાણીએ છીએ, તો પણ આપણું મન ભગવાનમાં લાગતું નથી, તો એથી વધારે બીજી કઈ નાસ્તિકતા હોય? ભગવાનનું સ્મરણ કરવાથી કલ્યાણ થાય છે એ વાત જાણી છે કે નહીં તમે? જાણી. છતાંય પણ આપણે આચરણમાં ન આવે તો એનાથી વધારે બીજી નાસ્તિકતા ને કાયરતા હોય જ શું? ઇસસે બઢકર ઓર નાસ્તિકતા ઓર કાયરતા ક્યાં હો સકતી હૈ? માટે સાવધાન, આજે આવ્યા ને કાલે વૈયા જાશું. કલ્યાણનું કરતા જઈ આવ્યા છીએ તો આ લોકમાં, આ લોકમાં આવ્યા છીએ, મનુષ્ય દેહમાં આવ્યા છીએ, ભારત દેશમાં આવ્યા છીએ, ગરવી ગુજરાતમાં જન્મ્યા છીએ, અને ગઢડા મંદિરની ધજાનો પડછાયો પડે ત્યાં જન્મ્યા છીએ. માટે હવે કલ્યાણનું કાચું રહે ને તો ભગવાન સ્વામિનારાયણને એમ થાય કે અલ્યા તમે તો બહુ કરી. હે બોલો, જ્યાં 500 પરમહંસને પૂર્ણ પુરુષોત્તમ નારાયણે વિચર્યા, જ્યાં એના પગલા પડ્યા, વાલો ગયા છે ઘેરો ઘેર કાંઈ લીલા જી ગોંડળ ની કહું રે. અહીં તો કોઈ માટી કોઈ પાણો ઢેખાડો ભગવાનના રજ વગીરનો નથી લ્યો. હે, એમાં રહી નહીં આપણે આપણા આત્માનું કલ્યાણ ન સાધ્યું તો ખરેખર આપણા જેવો કોઈ મૂર્ખ નહીં, કોઈ નાસ્તિક નહીં, કોઈ કાયર નહીં, કોઈ બુદ્ધો નહીં. ભલે ભગવાને આવો સમૂહ આપ્યોસ ધોકાવીને હરખો કરે એવો. હે, એટલા સાધુ આપ્યા, એટલા હરિભગત આપ્યા, આમ જો એક એકથી ઓપે એવા. હે, આમ તમે બેઠા છો તે ખરેખર પહેલાંમાં આવે છે ભક્તો ચિંતામણીમાં, અને મુનિ બાપા ગાય છે. માઇકવાળો કંઈ ગયો, મુનિ બાપાને આપો. એમાંથી મારી એક વાત સમજાવવી છે. અતિ રાજીમાં શે રંગ રસ્યો, સર્વ જન તણે મન વસ્યો, પછી થયું છે પંગત તાણું, બેઠા સંત શોભા શિવ ખા પંગતમાં જાણે બેઠી છે હંસ નિહાર, એક એક થી ઓપે અપાર, પછી મોદક લે મહારાજ, આવ્યા પ્રભુ પીરસ બકાજ, જમે જન જમાડે જીવન, બહુ ભાત્યના લાવી ભોજન, એમાં આપે છે સુખાય પાર, તેનો કેતાવે કેમ પાર. એમ આપે છે સુખ અપાર, તેનો કહેતા આવે કેમ પાર. લ્યો, પંગત થઈ સાજો જમવા બેઠા, જેમ બેઠી છે હંસની હાર્ય, અને એક એકથી શોભે અપાર. આ એટલા માટે મેં ગવાડ્યું કે હંસ કોઈ દી આવા ભગવા લુગડાવાળા ન હોય, પણ હંસ તો તમે કહેવાઓ. આ તો પરમહંસ, આ તમે જે બેઠા છો ને આમ લાઈનમાં, સફેદ હંસ આવા જ હોય, હંસ આવાજ સફેદ હોય, જેમ બેઠી છે હંસ નિહાર, એક એક થી ભાભો શોભે અપાર. ખરેખર એવા બધા રૂડા રૂપાળા લાગો છો. બોલો, કેટલી સરસ શોભા, સભાની શોભા જુઓ. આવા ધોળા હંસ જેવા આ ભાભાઓ, અને એમાં કાંઈક થોડોક મેલ કે ડાઘો ભાળી જાય તો પછી મને ન ગમે. એટલે હું ક્યારેક ધોકો લઉં, ક્યારેક છબ છબાવું, સાફ કરવાની વાત છે, બીજી વાત કાંઈ નથી. હો, કાંઈ સ્વાર્થ સમજશો માં. ભગવાને આ સેવા સોંપી દીધી છે તો મુજે એ સેવા કરની પડતી હૈ, ઓર હમ કરે હી ક્યા, મુજે ભી અચ્છા તો નહીં લગતા, મગર એસી સિચ્યુએશન મેં હમ આ ગયે હૈ, ક્યા બોલતે, એવી પોઝિશનમાં હું છું, તે હવે કરું હું.
ઇતિ આજના સદવિચાર. હવે પૂર 11 ને તરંગ 23માં આવ્યા. આપણે ખબર હોય તો 11માં પૂરના 10માં તરંગમાં આધુનિક અને પુરાતની બે બાબતે અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો હતો અને મુક્તાનંદ સ્વામીએ બધી વાત કરી હતી. એ જેમ હાડ તરંગ હતું ને એમ આ તરંગ થોડું હાડ છે, એના જેવું જ છે. આમાં આધુનિકોની એવી બધી વાતો આવે છે. સ્વામી જ્યારે આ ગ્રંથ લખતા હતા એ કાળનું એક વાતાવરણ આ ગ્રંથમાં ચિત્રાણું છે. એ વખતની એક પરિસ્થિતિ, એક પોઝિશન આમાં લખાણી છે. વાત તો એમ છે જાણે કે મહારાજ વખતના જે બધા સાધુ સંતો જૂનાઓ ધામમાંથી આવેલાઓ જેને કહીએ એ, અને પછી જે નવા જોડાણા કે જે ધામમાંથી નહોતા આવ્યા, આ બંનેના લેવલ ડિફરન્સ બહુ હતા. એટલે થોડું જે ઘર્ષણ ને બીજું ત્રીજું થતું હતું એને સ્વામી આમાં લખ્યું છે. દાખલા તરીકે કે 12 મહિના પાણી જેમાં રહેતું હોય એવી નર્મદા છે, સાબરમતી છે, કે તાપી નદી છે, કે ગંગા નદી છે, એમાં જ્યારે ખૂબ વરસાદ વરસે ત્યારે નવું પાણી આવે, ત્યારે ઓલા જૂના સ્વચ્છ પાણી સાથે આ નવું ડોળું કાંટાળું ગળિયાળું પાણી ભળે, અને એ વખતે નદી નાવા લાયક કે પાણી પીવા લાયક રહે નહીં, એક વિચિત્ર સ્વરૂપ ધારણ કરે છે. એવી કોઈ પરિસ્થિતિ વેળાએ સ્વામી આ ગ્રંથને આલેખ્યો છે. એટલે થોડુંક થોડુંક ક્યાંક ક્યાંક નદીઓમાં પૂર આવ્યું હોય એવા આમાં તરંગો ઉછળે છે. સમજીએ આપણે તે, પણ એ થોડો સમય એવું હશે કાંઈ કાયમ નદી ડોળી ન રહે ને, પછી પાછી આશરી થઈ જાય. એ તો વરસાદ આવ્યો હોય ત્યારે હોય, કાં આશરી થઈ જાય ને કાં હુકાઈ જાય. પણ વાતો બહુ સરસ લખી છે. આ ન લખ્યું હોત તો આપણને ખબર એ શું પડત, કહો ખબર પડત. પ્રસંગથી ધામના સંતો તથા દંભીઓની વાતોનું કથન છે આ 11ના પૂરમાં 23માં તરંગમાં. 1-4 હરિધ્યાનની મહત્તા છે, 5-6 હોળ દંભી આધુનિકોની વાત છે, અને 17-33 દ્રોહની ભયંકરતા વગેરે વિશે ગોપાલ સ્વામીએ કરેલી વાતો છે, અને 34-39માં ગોપાલ સ્વામીના ગુણો છે, અને 40-42 બેમાં લીલા છે. આઈએ હમ સુનતે હૈ, પણ વાત બધી દુઃખદ છે એટલે હું શિવરંજની રાગમાં ગાઈશ. આ રાગ છે ને કરુણ રાગ છે, દુઃખના સમયે ગાવાનો રાગ. શ્રી હરિ ગાન કરાઈ રહે મધ્ય રાત ભઈ તેહ, પઢે પીછે પલંગ પર નિજ તંબુ મે જો એહ. ગામ ધોરાજીમાં મહારાજ છે, વડલા નીચે ગાન થયું, ખૂબ શ્રી હરિએ કીર્તન ગવડાવ્યા. મધ્યરાત્રિ થઈ ગઈ, પછી મહારાજ પોતાના તંબુમાં જઈને પલંગ ઉપર પોટી ગયા. શ્રીહરિના ચરણકમળને જોતા થકા સંતો ધ્યાનમાં બેસી ગયા. સંત બેઠી ગયે ધ્યાન મે, હરિપદ પંકજ જોત સોલે ચિન્હ સહિત હી જો અંતર કે મહી પ્રોત. સંત બેઠી ગયે ધ્યાન મે, સંતો ધ્યાનમાં બેસી ગયા અને ભગવાન શ્રીહરિના ચરણ કમળને ધ્યાનમાં જોવા લાગ્યા. એમ અર્થ કરવો, આંખો વીંચીને ભગવાનના ચરણારવિંદના સોળ ચિહ્નનું મનન કરવા લાગ્યા, નિરખવા લાગ્યા. શ્રીહરિના ચરણારવિંદને પોતાના અંતકરણમાં પરોવતા રહ્યા. જે ભગવાનના ચરણના દર્શન કર્યા હોય એને મનન દ્વારા ચિત્તમાં ઉતારવા લાગ્યા, એવો અર્થ થાય. હવે સવાલ એ ઊભો થયો કે ભગવાન 12 વાગે રાતના એટલે તંબુમાં જઈને હોઈ જાય અને સાધુ ધ્યાનમાં બેસી જાય તો સાધુને ઊંઘ આરામનું શું, ઊંઘ આરામ કા ક્યા? તો ઈસ બારે મેં અદ્ભુત સોરઠો લખ્યો છે. નિંદ સે સુખ અપાર મૂર્તિ ચિતવત તાકુ હરી. નિંદ સે સુખ અપાર મૂર્તિ ચિતવત તાકુ હરી. દેવત વારન પાર નિંદ સો હો ગયે
વિષવત ધ્યાનમાં બેસીને ભગવાન શ્રી હરિની મૂર્તિનું ચિંતન કરતા હતા અને નિંદ નહોતા લેતા તેમને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને ઊંઘના કરતા અપાર સુખ આપતા, એટલો આરામ દઈ દેતા ધ્યાનમાં કે આરામની ઊંઘની જરૂર જ ન પડે. અને એને લઈને આ બધા સાધુ સંતોને ઊંઘ તો ઝેર જેવી થઈ ગઈ હતી. બોલો, આજ પણ આપણે જો ધ્યાનમાં મન લગાવીએ ને તો ભગવાન સ્વામી નારાયણ આજ પણ આપણને ઊંઘમાં જે આપણને સુખ શાંતિ ને આરામ થાય એના કરતાય વધારે ધ્યાનમાં આપણને સુખ શાંતિ ને આરામ આપી દે ખરા. ઊંઘ ઝેર જેવી થઈ જાય. મારા ગુરુ બે કલાક જ હતા, અમારા ગુરુ બે જ કલાક, બધાને ખબર છે. બેઠા હોય આવું છે માટે ભગવાનના સ્વરૂપનો જો મહિમા સમજાય અને ચિત્ત ભગવાનમાં લાગે તો બહુ મોટો અંદરથી આનંદ જાગે, પછી બહારના આનંદની જરૂર ન પડે. પણ થાવું જોઈ નહીં. નિંદ સે સુખ અપાર, દેવત વારન પાર, મૂરતિ ચિંતવત તાકુ હરી, મૂરતિ ચિંતવત તાકુ હરી. નિંદ સોહો ગઈ વિશ્વત, હરિ કે ચિંતવન વિન, જાવત જીતનો કાલ જે હે, હરિ કે ચિંતવન વિન, જાવત જીતનો કાલ જે હે, વૃથા જાનત પ્રવીણ, સંત હરે જન ધામ કે જો, વૃથા જાવત પ્રવીણ, સંત હરે સ્વામીને વિચારો બદલાણા છે. અહીં સુધી તો સ્વામી જે થતું હતું એ લખતા હતા, હવે જે થઈ રહ્યું છે એના લેખન સમયે એ લખવા માંડાણા. પેલા આમ હતું ને હવે એમ થાય છે, એમ કહેવાનો અર્થ છે. હરિ કે ચિંતવન વિન, જેટલો કાળ જાય એને પ્રવીણ સારા ડાયા સાધુઓ વૃદ્ધા સમય ગયો એમ જાણતા કે જે ભગવાન શ્રી હરિના ધામમાંથી આવેલા સંતો હરિભક્તો હતા, હવે ધામમાંથી આવેલા અને બીજા આઈના જોડાણેલા એ બેના તફાવતની વાત મગજમાં આવતા સ્વામી અહીંથી કલમને ચલાવી છે અને એમાં ગોપાલ સ્વામીને અંદર લીધા છે કે સ્વામી આવું આવું બધું કહેતા ને કરતા આ આધુનિકોને જોઈને એને સમજાવતા. ગોપાલ સ્વામીનો અહીંયા ઘણો મહિમા લખ્યો છે. જે સંતો અને હરિભક્તો ધામના હતા, એટલે કે ધામમાં આવેલા હતા, તેવા નિપુણ સંતો અને હરિભક્તો શ્રી હરિની મૂર્તિના ચિંતવન સિવાયના સમયને નિરર્થક જાણતા. મૂર્તિના ચિંતવન સિવાયના સમયને નિરર્થક જાણતા, પાતલ જાણતા, ફોગ જાણતા, નકામો ગયો એમ સમજતા. આપણે બી આવું ન સમજવું જોઈએ.
એ ધામમાં આવેલા હશે તો આપણે ધામમાં જવાના છીએ, સમજણ એક જ હોવી જોઈએ. ભેગા તો ન્યા જ થવું છે ને બેને. હરિ કે ચિંતાવન વિન જાવત ચિતનો કાલ જહી, હરિ કે ચિંતાવન વિન જાવત ચિતનો કાલ જહી. ઓ વૃદ્ધા જાનત પ્રવીણ સંત હરિ જન ધામ કે જો, સંત હરિજન ધામ કે જો. કેટલાક આધુનિક જે સંતો હરિભક્તો હતા તેઓ ધામના સંતો હરિભક્તોના કરતા પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા, માનને લઈને મોટા થવા ગયા સાધનને બળે. તેમાં તેમના અંતરમાં જે ધામના સંતો હરિભક્તો ગણાય છે તેને ન્યૂન કરવાનો, હલકા પાડવાનો, પાછા પાડવાનો આગ્રહ હતો એટલે વધારે ધ્યાન ભજન કરવા મંડાણા. ઉપરથી શીખીને સરળ સ્વભાવવાળા લાગે, પાછા જાણે નિર્માની સરળ હોય એવા ઉપરથી શીખી શીખીને આમ દેખાવ કરતા, પણ તેઓ દેહ દમનનો આગ્રહ અધિક રાખતા હતા. દેહ દમનનો આગ્રહ રાખવો અને સરળ જીવન જીવવું એ બેમાં ઘણો તફાવત છે. આકરા માણસો હોય ને તે દેહ ઉપર, ઇન્દ્રિયો અંતકરણ ઉપર પણ બહુ આકરાઈ કરીને એના દમનનો ઘણો આગ્રહ કરતા હોય, રાખતા હોય, તબ બબ ભૂકા કાઢી નાખે એવું કરે. પણ સરળ મુદ્રીનો હોય, કેમ જે સરળતા એ અંતકરણની ચીજ છે અને એ લોકો અંતકરણને દમી નથી શકતા અને અહંકારને વશ થઈ, ઈર્ષાને વશ થઈ, હરીફાઈ કરીને, તપ વગેરે કરી, આકરા નિયમો પાડીને, દેહ ઇન્દ્રિયોને દમીને સાચા જૂના ભગવાનના સંતો ભક્તો કરતા અમે શ્રેષ્ઠ છીએ આવો દેખાડો કરવા મંડાણા હતા. આજ બી ક્યાંક થોડું ઘણું હોય એવું, બહુ તપાસવું જોઈએ. ક્યાંક આપણે આવું નથી કરતા ને, જે કરીએ તે, પણ કોઈને ટાર્ગેટ બનાવી નથી કરતા ને, કોઈને હરીફ નથી થયા ને, કોઈને પાછા પાડવા નથી કરતા ને, કોઈથી વધારે હારા દેખાવા તો આપણે કાંઈ પણ કરતા નથી ને. આ જોવું જોઈએ, પોતાને ઢંઢોળવો જોઈએ, પોતે અંદર ઉતરીને પોતે તપાસવું જોઈએ કે મારી બધી પ્રવૃત્તિ, સાધનો, તપ, નિયમ, ધર્મ, ભક્તિ, નિષ્ઠા, મહિમા, પ્રેમ પાછળ શું છે, શેને લઈને હું આ બધું કરું છું, બોલું છું, શું કારણ છે, એમ પોતે પોતાને અંદર ઉતરીને ફંફોળીને જોઈ લેવો જોઈએ, પોતે પોતાને જોઈ લેવો જોઈએ. આ લોકોને એ ન સમજાણું કે અમારા તપ આદિ જે સાધનો છે તે બીજાને પાછા પાડવા માટે છે. કરતા ઘણું પણ બીજાની મોટપ નહીં સહન થતા એનાથી આ બધું થતું હતું. હો હા, થાય થાય, ખબર ન રહે આપણને. એક વહેલો જાગતો હોય ને એના વખાણ થતા હોય ને તો આને એમ થાય કે હું વહેલો જાગીને એના કરતાંય વહેલો જાગીને એ વખાણ બધા વાળ લઉં, પછી મારા થાય ને. લ્યો એમ જાગતો, ઓલાને વખાણ થતા હોય ન ગમતું ને એટલે વહેલો જાગે. એક જણો સારી સેવા કરતો હોય, ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય, તેને એમ થાય કે આહા, એ બહુ હારો ને મહાન ગણાય છે, તો હું એમ કરીને એને જે બધું માન મળે છે ને એ હું વાળ લઉં, એમ ધોરીઓ ફોડ લેવું મારા પાળે, એમ આવા હોય છે ને દાનિતના ખોટા માલિકોથી. અને ખબર એ ન હોય પાછો હું આવો ભંગારીઓ છું. તારે મોટી ઉપાધિ કેમ, જે આવી જેણી કથા હોય એણે ક્યાંથી સાંભળી કરી હોય એટલે ન ખબર પડે. આ તો બહુ જૂના સત્સંગમાં કથા વાર્તાના અંગવાળા હોય ને વિચારવાન હોય તો એને આ બધી મૂર્ખાઈની, દંભની, વટની, માનની, હરીફાઈની, ભૂંડાશયની ખબર પડે, બાકીના ન પડે. જિંદગીભર ન પડે એમ નહીં, જન્મો જન્મ ન પડે. જ્ઞાન તો બહુ વિચિત્ર ઝીણું છે, ઓળખાણું તો ઓળખાણું, નહીંતર ભવો ભવ નથી ઓળખાતું. અને એટલે તો કલ્યાણ નથી થયું ને, કેટલાય ભવ આપણે જીવી નાખ્યું, જન્મ લઈ નાખ્યા, સત્સંગ કરી નાખ્યા. બોલો, કંઈક જન્મમાં આપણે સાજુ થયા છીએ,
અરે સદગુરુ કહેવાના હશો ને ગાદીપતિ થયા હશો ને સંપ્રદાય આંક્યા છે ને ગ્રંથો લખ્યા છે ને કીર્તનો કર્યા છે ને આપણી વંશ પરંપરા ત્યાં હાલતી છે, પણ આપણું કલ્યાણ નથી થયું, હજી નથી થયું, તો અજ્ઞાન ગયા વગર થતું છે. જે કાંઈ કર્યું હોય એ બધું માન 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 હરીફાઈમાં કર્યું હોય, હારા દેખાવાના, હારા લાગવાના, મોરે જવાના, હવના, પોતાના તરફ ધ્યાન દોરવા, ક્યાંથી કલ્યાણ થાય? સંપ્રદાયના ફાંટા હાંકવા હોય તો હાંકી મેલાય, પણ પોતે ભગવાનમાં જોડાઈ જવાનું કામ એ તો હાવ અલગ કામ છે. હા, એ તો બધું પડ્યું મૂકી ત્યાર થાય, એમાં તો આપણને રસ જ ન હોય બધું પડ્યું મૂકવામાં. એમ જે અહમ માલકર કુદા કુદ કરતું હોય એટલે. એ ભાઈ, અહમ ગયા વગર કાંઈ થોડું કલ્યાણ થાય? લ્યો, ઉપરથી કહે છે આમ શીખીને સરળ સ્વભાવવાળા થઈ ગયેલા, ઉપર છે શીખે સરળ સ્વભાવ, આ કહે છે ઉપર ઉપરથી સરળ સ્વભાવ શીખેલા દેખાવ પૂરતો. દેહ દમન આગ્રહ અધિક કરાવવા, અને દેહ દમનનો આગ્રહ તો બહુ વધારે કરતા હતા. નિખાલસપણે રહેવાનું થાય, અંદર થઈ ગયેલા સંકલ્પ કહેવાના થાય, ત્યારે કેટલું નિર્માનીપણું સરળપણું હોય ત્યારે કહેવાય, ને ચોરી જવાય બધું. બધું કહેવું છે એટલું જ નથી જ કહેવું, કે સમજે એટલું કહીશ તો આમ થશે ને તેમ થશે ને ફલાણું થાય ને ઢીકડું થાય ને નોકડું થાય, ન બોલીએ કે આવી ગયા ઝપટમાં માયાની. દેહ દમનાદિકની આકરાઈ ગમે એટલી હોય, પણ જો અંતઃકરણની સરળતા ન હોય તો આવા દિવ્ય સત્સંગમાં પણ શાંતિ નથી રહેતી. બાપા, ઉદ્વેગ રહે છે, બીજાનો અભાવ રહે છે, તકલીફ રહે છે. આપણે દેહ દમનાદિક ગમે એટલું કરીએ, તપ ચાંદાયણ વ્રત સેવા કરીએ, શરીરને તોડી નાખીએ એવું બહુ જોરદાર સેવા કરવી રાત દિવસ, એ પણ એક પ્રકારનું દેહ દમન જ છે. ચાર જણાનું કામ એકલા કરીએ એ દેહ દમન જ છે, પણ અંતઃકરણની સરળતા નહીં, નિર્માનીપણું નહીં, અપમાન સહન થાય નહીં, ટોસા ખમાય નહીં, અને બધાના અભાવ અવગુણ આવ્યા કરે, તો આટલું બધું તમે કર્યું એનો કાંઈ અર્થ રહેતો નથી, અને ઠેઠ સુધી પાર નહીં પડાય. એક દિવસ તો આ પવિત્ર સમુદાય મૂકીને ભાગી જવું પડશે, જો અહમ ન મેલ્યું તો. બાકી કોઈ દુઃખ નથી, કોઈ જ દુઃખ નથી, લેર કરો, અહીં કોઈ ભડાકે દેતું નથી. પણ આ સત્સંગની રીત અને પ્રથા જ એવા ટાઈપની છે શ્રીજી મહારાજે, આ સત્સંગ જ એવો થાપ્યો છે કે અહમવાળાને તો આમાં ભૂક્કા જ બોલે. અલૈયા ખાચરના ન બોલ્યા, ઈર્ષાવાળા જીવા ખાચરના સોડા ન નીકળ્યા. કાંઈ એ નાના એવા સત્સંગમાં હતા, બહુ મોટા હતા, મહારાજની હારવાર ફરતા, પણ રાડ ફાટી ગઈ એની. અલૈયા ખાચર તો નીકળી ગયા, જેવા ખાચરને થોડી એની દીકરી બે ડાઈ હતી, તે એણે પગ પકડીને રોઈને મહારાજને કહીને ત્યાં લઈ આવ્યા, અને એના ડોહાનો ઉદ્ધાર કર્યો. બાકી એનાય સોટરા નીકળત. હા, વળી કોક આપણો નજીકનો વળી આપણા વતી પગ પકડીને કોકને વિનવિન હરખું કરત કરે, આપણું નહીંતર સોડા નીકળી જાય, ત્યાં ક્યાં મહારાજ આપણા વિના ધામમાં ઠેઠા પડી જાય. આપણને જેથી ગરજ થાય, નિર્મન થાય, તેથી ધામમાં જાય. બાકી બ્રહ્માંડ વસે જ છે, તો બધું હાલે જ છે, તો લ્યો જન્મ, ટાળો કસર, શું ઉતાવળ છે તમને? ને અત્યારે ભગવાનને શું છે? સમજાય છે? તમારી ખોપડીમાં ન આવે તો હું શું કરું? અને સમજાય છતાં અમલમાં ન આવે તો તમારા જેવો કોઈ કાયર નહીં, કોઈ નાસ્તિક નહીં, કોઈ બુદ્ધું નહીં. જોયું કેટલું સરસ લખે. કેટલાક આધુનિક જે જે સંતો અને હરિભક્તો હતા, તેઓ ધામના સંત હરિભક્તોના કરતાં પણ વધારે આગ્રહ રાખીને ધ્યાન કરવા ગયા. હો, પણ એમાં એમના અંતરમાં જે ધામના સંતો અને હરિભક્તો ગણાય છે તેને ન્યૂન પાડવાનો આગ્રહ હતો, હલકા પાછા પાડવાનો આગ્રહ. ઉપરથી શીખીને સરળ સ્વભાવવાળા આમ લાગે, ઉપર ઉપરથી સરળ સ્વભાવવાળા, હો અંદર નહીં. હા, એને સરળ થવું એમાં આગ્રહ નહોતો, એને તો દેહ દમનનો આગ્રહ અધિક હતો. સરળ થવું, નિર્માની થઈને દાસ થઈને રહેવું એનો આગ્રહ નહીં. આમ આવવું જોઈએ તેમ આવવું જોઈએ, હું આમ કરી નાખવાનું હું તેમ કરી નાખું, આવો આગ્રહ બહુ. હા, ને અક્કલ મઠ્ઠા લોટકા બહુ હોય, કાંઈનું કાંઈ તોફાન કરી ઉડાય.
જોવો પછી એણે શું કર્યું ખબર છે, ફાટે તૂટે મલિન પટ ધારે. હા, ઓલ્યાને પાછા પાડવા છે એટલે ફાટલા તૂટલાને મેલા કપડાઓ પહેર્યા. દેખાવન લોક કરન આહારે, અને લોકને દેખાડવા માટે ઓછો આહાર કરવા લાગ્યા. થોડુંક જ ખાય, કેમ એટલું બસ, વધારે ખાઈને તો મળ જ બનાવો છે ને, આવી વાત કરે. હા, આખો દી ધ્યાનમાં બેહી રહે, આંખ તો ખોલે નહીં. પૂછો તો આંખ વિશેને જવાબ દે, બહુ ડિસ્ટર્બ ન કરો, મૂર્તિ ભૂસાઈ જઈશ. હું વાત કરું છું, હા આ ગાર્યો. ધામના સંતો હરિભક્તો કે જેણે તેમને સત્સંગ કરાવ્યો હતો, આ બધા જે આવ્યા આ બધાને સત્સંગ એણે કરાવ્યો હતો. ઓ એલા ગુરુ હતા આવડા. તો આધુનિકોએ તેમની સેવાને અને તેમના મહિમાને તજી દીધા, કાઢી જ નાખ્યા, અને પોતે તેમના કરતાં અધિક ચતુર થઈ ગયા. પોતે વધારે સારું વર્તન દેખાડીને ધામના સંતોને ઢાંકી દીધા. લ્યો કરો કમાલ. સાધનોનું ઘણું ભારે બળ લઈને સ્વયં પોતે જ પૂજ્ય અને યોગ્ય અધિકારી થઈ ગયા. શેને લઈને? સાધનોનું બળ, દેહ દમનાદિ આંકરાઈને લઈને પૂજ્ય અને યોગ્ય અધિકારી થઈ ગયા. નિર્માની થઈને નહીં, હો હલવા ફૂલ વર્તીને નથી થયા યોગ્ય અધિકારી, આમ થયા. શ્રીહરિ હતા ત્યાં સુધી આવું કાંઈ હતું નહીં. આમ કર્યું સ્વામીએ, આવું કાંઈ હતું નહીં મહારાજ હતા ત્યાં સુધી. આ બધું પછી થયું. એક વ્યથા છે, એક વેદના સ્વામી લખી રહ્યા છે. આમ જોઈ જોઈને હરી રહે ત્યાં લગયસી ન બાતા, હરી પીછે ભયે એસે ઉત્પાતા. હરી ગયા પછી આવા બધા ઉત્પાત થયા છે. અને વાત સાચી છે, હમા હમ રહે કહો કેમ જેના રખવાળ ગયા. 64 પદીમાં સ્વામીએ લખ્યું, હું હમા હમું રહે કહો કેમ જેના રખવાળ ગયા. કૃષ્ણ પધાર્યા કેળે ની વાત ભલી ભાગવતે ભાખી, કર્યું બહુ ઉત્પાત હરી નારી ઘેર રાખી. અર્જુન નું ન ઉપજ્યું કાંઈ ગાંડીવ ઘણું હતું, તોય ન થયું તે હની સહાય, બુઢા પણ આવ્યું નહોતું. આવું છે, હરી ગયા પછી આ બધું થયું કે છે. માટે સહુરે જો સાવધાન ખબરદાર થઈ ખરા, જેનું આગે કર્યું અપમાન તે જાળવે નહીં જરા. નિષ્કળન સ્વામી કે ખબરદાર થઈને રહેજો મહારાજે, એને મોટા નંદ સંતોએ કામ કરો લોભ આદિક બધાનું આગળ બહુ અપમાન કર્યું છે, માયાનું બહુ અપમાન કર્યું છે, તે તમને નહીં જાળવે. વાહિલાને આપણા બાપાએ આકરા કુટુંબના બે પાંચને ભડાકે દીધા હોય તો આપણે પછી બહુ સાવધાન રહેવું જોઈએ. એ વેર પેઢીમાં ઉતરે છે, આપણને મળે નહીં. કેમ જે આપણા બાપાએ એ લોકોને મેલ્યા નહોતા તે આપણને છોડે, તો એવા દાખલા બન્યા છે. જાજરૂ બેઠા જ મન નાખ્યા. માટે ખરા રહેજો સાવધાન ખબરદાર. આવું લખ્યું, હરી રહે ત્યાં લગે એસી ને બાતા, હરી પીછે ભયે ઉત્પાતા. પછી ઉત્પાત બહુ થયા કે છે. જૈસે ઉત્પાત કરે જો જેતા, કહે ન આવત મુખ સે તેતા. સ્વામીનું હૃદય રડે છે. તે આધુનિકો જેવા ઉત્પાત કરે છે તે બધાને મુખથી કહેવાતા નથી, કે કહી શકાય એમ નથી, આમાં લખાય એમ નથી. એ જે તોફાન એણે શરૂ કર્યા છે નથી કહેવાય.
કોઈ હરિભગત ભાવચી કાંઈ વસ્તુ લાવે તો ગુણાતીતાનંદ સ્વામી થોડુંક એને રાજી કરવા જમતા. એટલે એમના જ શિષ્યો થોડા નહીં હાઠ કે ગુરુ તો હવાદિયા થઈ ગયા છે, હું બધું આ ખાયની કામ છે, લોટ પીને રહેવું, લોટ પીવા માંડ્યા. પછી ગયા લોટિયા ઈ હા બધા ઈ કાળ છે. ત્યારે આધાન સ્વામીને એમ થયું કે ઓહો હો હો, ક્યાં મહારાજ ને ક્યાં મહારાજના મળેલા મોટા સંતો ને ક્યાં આવડા આ બધા આ લોટિયા, હું બધું તોફાન કરવા માંડ્યા. તે આધુનિકો જેવા એવા ઉત્પાદ કરે છે કે તે બધાને હું અહીં કહી શકતો નથી, લખી શકતો નથી, નથી મુખથી બોલાતું. શ્રી હરિના ધામના જે સંતો હતા તે તેમને જાણતા આધુનિકોને બધાને, અને એમને વિમુખ જ માનતા કે આ બધા આવી ગયા છે સંપ્રદાયમાં હરિભક્તો થઈને સાધુ થઈને, પણ આમાં કાંઈ લેવાનું નથી, વિમુખ જ છે બધા. તેઓ જે જે વચનને બોલે તેને ધામના સંતો વિમુખમાં ખપાવી દેતા, અને તે પછી જે તે દંભીઓના સમાજમાં ભળી ગયા ગયા જો એવા પછી નીકળી ગયા, જે તે દંભીઓના સમાજમાં ભળી ગયા, વયા ગયા, સત્સંગમાં ટીક્યા નહીં, નિભ્યા નહીં, ઠેઠ સુધી પાર ઉતર્યા નહીં, હવે ત્યાં ત્યાં એ લોકો ગયા ત્યાં ખરેખર સુખી થઈ ગયા. હા, તેમને ત્યાં માન ઘણું જ મળ્યું, બોલો, તેમને ખાવા પીવાની કાંઈ ખોટ રહી નહીં, અને મ્યાના હાથી અને રથ પણ મળવા લાગ્યા, અને થાય હો આગલી લાઈનમાં બેવા મળે તરત, હા, અને બાપજીની ગાડીમાં ફરવા મળે તરત જ. માન સન્માનને વખાણ તો તમારે બોલ બોલાને ખાન પાનને તમે જમવા બેવા તો બધા પીરસવા રે દસ જણા, ઓહો એમ માન પાન મ્યાના હાથી રથ મળવા લાગ્યા. અમે લખ્યું ગયા એને મળે આ બધું, જવું પડે બસ એક જ કામ કરવાનું, જવાનું એટલે આ બધું પ્રાપ્ત થઈ જાય તરત, પ્રેમ મળે, માન મળે. હા, બધા હાથ ફેરવીને ચુંબન કરીને જ વાત કરે, એને ક્યાં કલ્યાણ કરવાનું હોય, એને એનો પાછો પ્લાન હોય એ સિદ્ધ કરવાનો હોય ને, બોકડાઓને વધેરી વધેરીને, આની આને ખબર પડે નહીં. તેમને હજારો સારા વસ્ત્ર મળવા લાગ્યા, ગોદડા, ઓશિકા, રૂમ એસી ઉતારા એટલે પૂછો મત, સંડાસ બાથરૂમ ઇંગ્લો ઇન્ડિયન, હા, ફુવારાથી બધું કામ થાય, આ બધી વ્યવસ્થા મળી ગઈ. અને તેમનો તેઓ ત્યાગ જોઈને લોકોને તેઓ પ્યારા લાગવા માંડ્યા પાછા, હો ત્યાગ ભાગ તો આંકરો બહુ ને, એટલે લોકોને બહુ વાલા લાગવા માંડ્યા, તેથી ઉપરોક્ત કહ્યા એ બધા ખાન પાન વગેરે પદાર્થો માન વગેરે લોકો આપવા લાગ્યા, અને આ લોકોને ટેસડા થઈ ગયા. લ્યો મને એમ થઈ ગયું કે હવે કલ્યાણ થયું, લ્યો હવે ભગવાન હાથમાં આવી ગયા, કોઈને જોતા હોય તો આ રીતે મળે. ગાદીપતિની જેવો સેવા કરતા હતા અને શરીરના સુખનો ત્યાગ રાખતા હતા તેઓ સમય જતાં શ્રેષ્ઠ સાબિત થયા, પણ વાર બહુ લાગી. ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા પ્રસાદ રઘુવીરજી મહારાજની ઉંમર નાની હતી, પણ બે દેશ વિભાગ કરીને એમને ગાદીએ બેહાડતા ગયા, અને હવને કહ્યું કે ભાઈ આમનું ધ્યાન રાખજો ને, આ કેમ કરજો ને, બધું હરખું હાંકજો. તે મોટા મોટા ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને આ બધા સાધુ, એ તો મહારાજે કહ્યું એમ કર્યું, એમને આગળ રાખીને એમની આજ્ઞાનો આદર કર્યો, કરાવ્યો, અને સંપ્રદાય એક રાખ્યો ને ઉપાસનામાં બધું હરખું રાખ્યું ને આંક્યું, પણ અમુક અમુકને તે ફાયવું જ નહીં. એ કોણ અમને હુકમ કરનારા આજકાલના છોકરાઓ, અમે તો જૂના મહારાજના મળેલા. એટલે આમ તેમ કરીને આધુનિકોએ બધો ડખો કર્યો. તે આચાર્યની કાંઈ આજ્ઞા માની નહીં, મોટા સંતોને કાંઈ ગણ કર્યા નહીં, એને તો પાછા પાડવા ઓર ઓર આંકરાઈ રાખી નિયમ ધર્મને ધ્યાનને ત્યાગના દક બરાબર ફૂફાડો જમાયો. પણ એ લોકો ઠેઠ સુધી એ રીતે મહાનને પાવરવાળા ટક્યા નહીં, રહ્યા નહીં. જે આજ્ઞામાં રહ્યા ને એ શ્રેષ્ઠ સાબિત થયા, એનું કારણ એ કે એમને તે વિના બીજી કોઈ માનાદિકને આસક્તિ નહોતી. શ્રીહરિના પછી જે રહ્યા તેમાં એક સત્સંગની એવી પ્રથા પડી ગઈ કે જેની જેવી સમજણ હતી તે પ્રમાણે તેઓ ચાલવા લાગ્યા. લ્યો મોટી મુશ્કેલી એ થઈ, મહારાજ ગયા પછી કોણ જાણે એવી એક પ્રથા જ પડી ગઈ, જેની જેવી સમજણ હોય એ પ્રમાણે હવે હાલે. શ્રીહરિના ધામના સંત હરિભક્તો છે તેઓ તો શ્રીહરિના ચરિત્રના અલભ્ય નિધિને આધારે આનંદ માણતા રહ્યા. હરિકે ધામ કે જેવું ચરિત્ર હરિકે જેતે જેહી અલભ્ય નિધિ રહે તેવું
તે કર રહે આનંદ તે, એને તો આનંદમાં રહેવાનો એક જ આધાર રહ્યો, ભગવાનના ચરિત્ર. પછી ત્યાં આ બધું બહુ જોતા નહોતા આ લોકોનું, આધુનિકોનું, કારણ કે નકામો ઉદ્વેગ થાય. પછી તો ભગવાનના ચરિત્ર ગાવા, લખવા, સાંભળવા, વાંચવા, એને જીવન બનાવી દીધું ને પૂરું કરી નાખ્યું એ લોકોએ. દંભી કે મનહી જોવું જબ હોત બલવાન હતી, ઇન્દ્રિય વશ હોય તબ સૌ અદૃશ્ય હોત અતિ સિદ્ધ હોય. જોજો હવે, દંભીઓનું મન જ્યારે અતિ બળવાન થઈ જતું હતું ત્યારે તેઓ ઇન્દ્રિયોને વશ થઈ જતા, પછી મહાસિદ્ધ તરીકે પ્રસિદ્ધિ પામીને પણ પાછા અદૃશ્ય થઈ જતા. સમજાણવામાં, કહેવાનો તાત્પર્ય એ છે કે તે દંભ કરનારાઓનું માથું કાઢી ગયેલું મન ઇન્દ્રિયોની સાથે ભળીને વર્તમાન લોપાવે, તેથી દંભે કરીને પ્રાપ્ત કરેલી મોટે અંતે અદૃશ્ય થઈ જતી. જે સાચા મોટા હતા તે જ અંતે મોટા રહી શક્યા. દંભીઓના દંભ આખીર ફૂટ્યા અને હતા એવા ઝીરો થઈ ગયા અને સત્સંગ છોડીને ભાગ્યા. અને જે સાચા મોટા હતા એ ટક્યા, એની મોટે એમ નામ રહીને સાચા મોટા તરીકે એ લોકો સાબિત થયા. ધર્મામૃત કરે પાઠ દિન રાતી, ધર્મામૃત કરે પાઠ દિન રાતી, વરતે તામે કહે તિસ ભાતી. જે ભગવાનને સાચી રીતે માનતા હતા, સાચા કપવાળા ધામના સંતો ભક્તો હતા, એણે તો ભગવાનની આજ્ઞામાં જ જીવન રાખ્યું. ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરતા હતા, તેમાં કયા પ્રમાણે જ વર્તન રાખતા, આપડા પણ જરાય નહીં. નિષ્કામ શુદ્ધિ વચનામૃત ભારી, નિષ્કામ શુદ્ધિ વચનામૃત ભારી, તત્વ બાત લિયે કંઠ ધારી, તત્વ બાત લિયે. નિષ્કામ શુદ્ધિ વચનામૃત વગેરેને સારી રીતે વિચારી જે જે સાર બધી વાતો હતી તેને હૈયે ધારી લીધી. સતસંગી કહાવત હી જે તે, સતસંગી કહાવત હી જે તે, સંત બાઈ ભાઈ જોતે તે, સંત બાઈ સબહી કરત અતિ પ્રીતિ, પર સબહી કરત અતિ પ્રીતિ, ઉત્કષ્ટ દેખાવત જન કોરીતિ, ઉત્કષ્ટ દેખાવત જન કોરીતિ, તાપર ઈર્ષા લાવે જે હા, તાપર ઈર્ષા પડે તે હા, તાકે મોક્ષ કબહુ ન હોવે, તાકે મોક્ષ કબહુ ન હોવે, નિષ્પાપ કુ પાપ બુદ્ધિ જે જોવે, નિષ્પાપ કુ પાપ બુદ્ધિ સે પડે. ધામના સંતો તો રાત દિવસ ધર્મામૃતનો પાઠ કરે, તેમાં કયા પ્રમાણે વર્તન રાખે, નિષ્કામ શુદ્ધિ અને મહાન ભાર્ય વચનામૃતના તત્વની વાતને કંઠસ્થ કરી રાખે એવા જે સંતો હોય, તથા જે એવા સત્સંગી ભાઈ ભાઈ કહેવાતા હોય, તેના ઉપર સર્વે અતિશય પ્રેમ કરે છે. કેમ જે આવા સાચા સંતો ભક્તો સર્વે સત્સંગીને ઊંચી રીતોને શીખવાડે છે, સમજાવે છે, માટે હવને તે ગમતા હતા. કેમ જે સાચા હતા ને હારા હતા, પણ એવા સંતોની ઉપર જે ઈર્ષા રાખે તેઓ તો નિશ્ચિતપણે ઘોર નરકમાં પડે છે. આવા હારાની ઉપર જે ઈર્ષા રાખતા હતા એ તો નરકમાં જતા હતા. એમ જે લોકો નિષ્પાપ સંતોને પાપ બુદ્ધિથી જુએ છે તેનો મોક્ષ ક્યારેય થાય નહીં. હવે આદાન સ્વામી એમ કહે છે કે આ બધી વાતો ગોપાલ સ્વામી કરતા હતા, આવી બધી
કારણ કે સ્વામી ને મહારાજે બે દેશના મધ્યસ્થી બનાવેલા, બે આચાર્યના કાંડા પણ મહારાજને સોંપેલા, અને સૌને ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેવાની આજ્ઞા મહારાજે કરેલી, એટલે આ બધી અથડામણ સ્વામીને બહુ રહેતી. સ્વામી અરે મહારાજ એટલે વાંધો ન આવે, બાકી ભૂખા બોલી જાય. પણ જેટલો ગોપાલ સ્વામીને અનુભવ એટલો બીજા કોઈને નહીં. કેમ જે જવાબદારી સંભાળે ને બધું માથે રાખીને હવની જે ખબર રાખે એને બધી ખબર પડે, બધા અનુભવ થાય, બધી જ વીતે, કેમ જે નિર્ણય એને લેવાના થાય બધા. એટલે સ્વામી આવી વાત કરતા હતા કે જે લોકો નિષ્પાપ સંતોને પાપ બુદ્ધિથી જોવે છે તેનો મોક્ષ ક્યારેય થાય નહીં. સત્ય મેં પાપ બુદ્ધિ જે લાવે તાકે નામ કુસંગ કહાવે. ગોપાલ સ્વામી કે સત્યમાં જે પાપ બુદ્ધિ લાવવી તેનું નામ કુસંગ કહેવાય છે. સત્સંગ કરે નહીં અને જે સત્યનો દ્રોહ કરે છે તેને પ્રાપરૂપ મોહ સમજવો. સાચા સત્સંગી અને સાચા સાધુનો જે અજાણતા એ દ્રોહ કરે છે તેના મરણ પછી તે ફરીને ક્યારેય મનુષ્યના શરીરને પામતો નથી. એટલે આવું આવ્યું, સાચા સત્સંગી અને સાચા સાધુનો જે અજાણતા એ દ્રોહ કરે, અજાણતા એવો, તેના મરણ પછી તે ફરીને ક્યારેય મનુષ્યના શરીરને પામતો નથી. પશુ પંખીના જન્મને પામે છે અને તેને શરીરની પીડા ભોગવવી પડે છે, બહુ ભોગવવી પડે. પછી જંગલમાં પાડો થાય ને પછી સિંહ ઘેરી વળે ને ફાડી ખાયો. સ્વયં હરિભક્ત થઈને પણ જે જાણી જોઈને હરિભક્તનો કે કોઈ સંતનો દ્રોહ કરે છે તે વારે વારે વૃક્ષના જન્મને પામે છે, પણ તેને ક્યારેય મનુષ્યનું શરીર મળતું નથી. કરેલું ભજન ને સેવા બધું ઠેકાણે પડી જાય. પોતે સંત થઈને પણ સંતને કે હરિભક્તને જેમ ઘટે તેમ જે નિત્ય નમસ્કાર નથી કરતો અને નમસ્કાર કરે તેમાં પણ ત્યાગભાગ રાખે, સાધુ થઈ નહીં, પોતાને નજરમાં આવે તેવા સંતો ભક્તોની સાથે હેત રાખે, રસોઈમાં કે વસ્ત્રમાં જે કાંઈ આઘું પાછું કરે, યોગ્ય વિવેક ન રાખે તેને અનંત દેહ ધરવા પડે છે, ભલન ત્યાગી થયો હતો. અને મહાન રોગો થાય જેની રસોઈ હોય કે વસ્ત્ર હોય તે પોતાની નજરમાં આવે તેને તે આપે, તેમાં કોઈ બાદ કે પાપ લેશ માત્ર નથી. કેમ જે હરિભગતની રસોઈ હતી, એણે વસ્ત્ર ઓઢાડ્યા હતા એટલે એને નજરમાં આવે, એમ જમાડે કે વસ્ત્ર ઓઢાડે. પણ એ સિવાય જે બીજા વહીવટ કરનારા ત્યાગીઓ હોય કે હરિભગત હોય, એ જો બધું આગું પાછું કરે, રૂપિયા બુપિયા સીધું બીજું ચોરી લે, તો એને બહુ દુઃખ ભોગવવું પડે છે, એને મહાન રોગો થાય છે, અનંત દેહ ધરવા પડે છે. બાકીના બાદ નથી. એની રસોઈ હતી, એને વસ્ત્ર ઓઢાડ્યા હતા એટલે એને મનમાં આવે એ રીતે ઓઢાડ્યા, તેમાં કોઈને અંતરમાં ક્લેશ ન થવો જોઈએ. અને કોઈની અંદરની ગુપ્ત બાબત હોય તેને જો કોઈ જાહેર કરી દે છે તો તે ગુપ્ત વાતને બહાર પાડનારો મહારૌરવ રામના નરકમાં પડે છે. આ વળી વાત શિક્ષાપત્રી વાળી આવી. શિક્ષાપત્રીમાં લખ્યું ને કે કોઈની ગુપ્ત વાત જાહેર કરવી નહીં, કેમ જે એમાં કોઈનું કલ્યાણ નથી. ઘણી વખત માણસના મનમાં એવું ઘમંડ ચડે છે, સાચી વાત કરું છું ને, પણ તારી સાચી વાતમાં કંઈકના હાંડલા તૂટી જવાના, કંઈક મરી જવાના, કંઈકને અભાવ આવવાના, કંઈકનું કલ્યાણ બગડી જવાનું. સમજ્યા હણ્યા વગરનો અહમને જાળવવાનું, મોટો થવાનું, પાંચમાં હું સાચો છું એમ મનાવવા, પૂજાવા, હું કામ ભણેશ, મહારૌરવ નરકમાં પડવાનો થયો છું, બોલો લ્યો. અને કોઈની અંદરની ગુપ્ત બાબત હોય તેને જો કોઈ જાહેર કરી દે છે તો તે ગુપ્ત વાતને બહાર પાડનારો મહારૌરવ નામના નરકમાં પડે છે. તેમાં કોઈ ઉપર ગુપ્ત વાત બહાર પાડ્યાનું મિથ્યા કલંક આવ્યું હોય તો તેને તેનું ક્યારેય પાપ લાગતું નથી. અપવાદ કર્યો એણે બહાર પાડી ન હોય, પણ કોઈકે મિથ્યા કલંક નાખ્યું કે એણે વાત બહાર પાડી છે, એવા મિથ્યા કલંકથી એને કાંઈ એવું પાપ લાગતું નથી ને રૌરવ નરકમાં જવું પડતું નથી. પણ જો એણે બહાર પાડી હોય, પડાવી હોય વાત, તો એને મહારૌરવ નરકમાં પડવું પડે છે. સમજ્યા વગર જે કહી દે છે, આગળ પાછળનો કાંઈ વિચાર કર્યા વગર, માનમાં માનમાં, મોટો થવા, હારો થવા, સમજ્યા વગર વાત કહી દે છે, ગુપ્ત વાત નહીં,
તેને અત્યંત પાપ લાગે છે. હરિભક્ત થવું તે કાંઈ સુગમ નથી, તે તો અગ્નિ કરતાં પણ વધારે આકરું દાહક છે. અને વાતને કાયમ જિંદગીમાં ધરબીને જીવન પૂરું કરી દેવું, મરતા હોજી કાંઈ ઓકવું નહીં ઝેર, એવું તો કોક વિરલાચિત થાય. બાકી છીસરા માણાનું કામ નથી, એને તો બક્યા વગર રહેવાય નહીં. ક્યાંક તો એ બકી જાય, ક્યારેક રાતે દિવસે એકલા એકાંતમાં કોકને હારો થવા, મોટો દેખાવા, ઓક્યા વગર ન રહે ઝેર. પણ એમાંથી ભલું કોઈનું થયું નથી. માટે મહારાજે સ્પષ્ટ કીધું, ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નૈવ કુત્રચિત. કોઈની ગુપ્ત વાતને ક્યારેય ક્યાંય પ્રકાશ કરવી નહીં, સંકેતમાંય નહીં. તમને ન ખબર હોય આમ અને તેમાં, એમય નહીં. કારણ કે એમાંથી કેટલાય નાહિનલા તૂટે ને માણા હેરાન હેરાન થઈ જાય. હરિભક્ત થવું તે કાંઈ સુગમ નથી, તે તો અગ્નિ કરતાં પણ વધારે આકરું છે, દાહક છે. એમાંય આ વાત જાણ્યા પછી એને કાયમને માટે હજમ કરી જવી, ન જાણે તો કાંઈ વાંધો નહીં. પણ કાંઈક એવી કોકની ગુપ્ત વાત જાણીને પછી એને કાયમને માટે પચાવી જાવી, જેમ શંકર દાદાએ ઝેર ગળે રાખીને હજમ કરી નાખ્યું, એમ હજમ કરી જવું એ બધાનું કામ નથી. એ છોકરાના ખેલ નથી, એ મોટાનું કામ છે. અને એવા હોય, એ જ સાચા મોટા હોય, અને એ જ એમનામ આજીવન મોટા તરીકે નભીન ધામમાં જાય. બાકીના જે ખોટા મોટા થયા હોય હજમ કરવાની શક્તિ વિનાના, એનું તો કોક દાડો હાંડલું તૂટે છે. એકવાર બહુ મોટાને હારાને મહાન ફેમસ થઈ ગયા પછી પણ એમની આબરૂ કાંઈ રહેતી નથી, છેવટે તળિયા ઝાટક થાય છે. જે લોકો એમને ખૂબ ચાહતા માનતા હોય એ જ લોકોનું મન એમના પરથી ઉતરી જાય છે. કેમ જે એમનો અવિવેક, એમનો અહમ, અને એમની જે પોતાને વિશે બીજાને પ્રેમ કરાવવાની જિજ્ઞાસા એને લોકો જાણી જાય છે, એટલે પછી લોકો ભાગે. વિન સમજે ગુણ દોષહી પ્રાણી કે કેના લેશ, તીતનો દોષ તેહી લગત હે અતિ હોવે હી વરેશ. સમજ્યા વિના કોઈના ગુણ કે દોષોને થોડાએ જે કહેવાય જાય તો પણ તેને તેટલું પાપ લાગે છે. લ્યો, સમજ્યા વગર નહીં બોલો, સમજ્યા વગર તમે હારા થવા કોકના વખાણ ન કરો, સમજ્યા વગર તમે હારા થવા કોકની નિંદા ન કરો. અહંકારનું એકવાર ભારે વિચિત્ર રૂપ આવ્યું હતું કે અહંકાર એવી વસ્તુ છે, એ નમ્રતાને શ્રીપત્તાથી તોડી નાખે છે, ફટાક લઈને સહજમાં ફક્કડપણે તોડી નાખે છે. અને અહંકાર જ્યારે પોતાનું સારું દેખાય એવું લાગતું હોય છે ત્યારે કુનેથી પોતાની નિંદા પણ કરી શકે છે. અહંકાર એવો વિચિત્ર છે. બોલો, એને એમ લાગે કે હું નિખાલસ થઈશ ને મારી નિંદા કરીશ ને હું બે શબ્દ મારે વિશે ખરાબ બોલીશ તો સારો દેખાઈશ, એટલે ત્યાં એવું કરે. અને જેમ લાગે કે હું મારા વખાણ કરીશ તો સારો લાગીશ, ત્યાં પોતાની મોટી મોટી વાગદો કરે. અને જ્યાં એમ લાગે કે અહીંયા આના વખાણ કરીશ તો હું સારો લાગીશ, તો ત્યાં એના વખાણ કરે. અને જ્યાં એને એમ લાગે જ્યાં હું અહીંયા આની નિંદા કરીશ, સમજ્યા, તો ત્યાં એની નિંદા કરે. એટલે સાંભળનારો માણસ ગૂંચવાઈ જાય કે આ કઈ રીતનું, ક્યારેક નિંદા ક્યારેક વખાણ, ઘડીક આમ ને ઘડીક આમ, ઘડીક તેમ ને ઘડીક તેમ, કોઈ ઠેકાણું કેમ નથી, હલવાય બોલો. પણ ઠેકાણું ક્યાંથી હોય, કામ બધું અહમમાં જ થાય છે, એમાં સત્યનું તળિયું જ નથી, ફાવડ્યું જ નથી, એટલે કોઈ વાત સરખી આવવાની જ નહીં. એમ જે અંદર જ સરખું નથી, કોઈ સિદ્ધાંત નથી, ખાલી માન પોષવાની વાત છે. એટલે માન પોષાય એવું લાગે તો નિંદા કરે, માન પોષાય એવું લાગે તો ઊભા થઈને વખાણ કરે. એટલે સ્વામી કહે છે, સમજ્યા વિના કોઈના ગુણ કે દોષને થોડાએ જે કહેવાય જાય તો પણ તેને તેટલું પાપ લાગે છે. ગુણ કહેવાય જાય તોય, સમજ્યા વગરના કોકના ગુણ ગાઈ નાખો, તમે હારા થવા હારું થઈને. આજકાલ મોટા મોટા ઉત્સવ સમય એમ બીજે ચીજે માયકો લઈને ભાષણો જે થાય છે ને, હાવ દંભે કરીને કોકની મોટે પોતાની મોટે વધારવા જે ગવાય છે ને, એની આ વાત છે. અને પછી હેઠા ઉતરીને પોતાની મોટે વધારવા પાછી જેની મોટે ગાય હોય ને ઊભા થઈને ભાષણમાં, એની ને એની પાછી નિંદા કરે છે. કેમ જે એમ સમજે છે કે આ નિંદા કરી તો પાછી મારી મોટે વધશે. આ રીતે જે કરે છે ને સમજ્યા વગરના ગુણ દોષ જરાય કોઈના ગાય છે, એને બહુ મોટું પાપ લાગે છે. આ લુચ્ચાઈ છે, આ માણહાય નહીં, હલકાઈ છે. આવી જનામાં જનામાં હલકાઈ હોય, લુચ્ચાઈ હોય, એનાથી આઘું રહેવું, ડરવું,
એ ત્યાગી હોય, મોટો સાધુ હોય કે હરિભગત મોટો કહેવાતો જે હોય તે, એમાં સારું કાંઈ છે નહીં. હરવાળે દુઃખી થવાનો માર્ગ છે. એ સમજી જાય ડાયો, ન સમજાય મૂર્ખ. પછી આપણો જ ચેલો હોય કે આપણો જ ગુરુ ગણાતો હોય કે આપણા જ ગ્રુપનો મંડળનો હોય કે ભલે ને એણે કદાચ આપણને સત્સંગ કરાવ્યો હોય, એને માટે આપણે એને લાખ વંદન કરીએ. એ આપણી ખૂબ સેવા કરતો હોય, આપણી હારે રહેતો હોય, એના ઘણા આપણા ઉપર ઉપકાર હોય, પણ જો એના સ્વભાવમાં આ બધી લુચ્ચાઈ ને મૂર્ખાઈ હોય તો જરા સાવધાન તો રહેવું જોઈએ, નહીતર એનો ચેપ સાલો આપણને લાગે, આંખી વીંચીને જીવાય નહીં, તકલીફ કરી નાખે. કેમ છે એને તો પણ એટલું પાપ લાગે છે અને તેનું દુઃખ પણ ઘણું થાય છે, ભલે તે પછી અતિશય મોટો શ્રેષ્ઠ માણસ હોય. આમાં લખ્યું છે એટલે મેં બધું આ ગણાવી નાખ્યું. ભલે પછી તે અતિશય મોટો શ્રેષ્ઠ માણસ હોય પણ એનું એને પાપ ઘણું લાગે છે, એનું એને દુઃખાઈ વેઠવું પડે છે, એના એને ધક્કાઈ લાગે છે, એની આબરૂ જાય છે, એની હારે જોડાયેલી મંડળીની આબરૂ જાય છે, આ બધા દુઃખ આવે છે. આવું સમજીને કોઈ સમજુ માણસ દોષ ગ્રહણ કરતા નથી. કેમ જે જ્યારે તેનો બાધ આવે ત્યારે થોડુંય પ્રમાણ આપી શકાય નહીં. આ બધી વાત સમજીને ઘણા જે સમજુ માણસ છે એ ક્યારેય કોઈનો અવગુણ લેતા નથી, અવગુણ ગાતા નથી, દોષ ગ્રહણ કરતા નથી, કોઈની ગુપ્ત વાત કોઈને કહેતા નથી, કાંઈ એવું કરતા જ નથી. કેમ જે જો વાતનો બરાબર પ્રવાહ હાલે, તને કોણે કીધું, તને કોણે કીધું, તને કોણે કીધું એમ કરીને જ્યારે ઠેઠ વાત આવે તારા ભાઈ પકડાય કે એણે અહીંથી આ વાત છૂટી કરી છે, પછી એવો એ હલવાય અને કહ્યું, પછી લેશ પણ પ્રમાણ આપી શકે નહીં. બોલો, બાદ આવે તો લેશહી પ્રમાણ કબૂ ન હોય, પછી પ્રમાણ કાંઈ દઈ શકે નહીં, થોડુંય પ્રમાણ આપી શકાય નહીં કે છે. માટે એ ધંધો જ ખોટો. સ્વયં ત્યાગી થઈને રસોઈ કે વસ્ત્ર બાબતમાં કોઈ હરિભક્તોનો વિશ્વાસઘાત કરવો નહીં. ગોપાલ સ્વામી કહે છે, જો વિશ્વાસઘાત કરે તો તે ત્યાગીને હરિભક્તનું ઘણું પાપ લાગે છે. બોલો, રસોઈ વસ્ત્ર હરિભગતે કંઈ દાન આપ્યું હોય એમાં આગુ પાછું જો કાંઈ કરે તો એ ત્યાગીને એટલું પાપ લાગે છે. ત્યાગી થઈ ગયો, શું થઈ ગયું? ત્યાગી થઈને જો વારંવાર લોકોના વિશ્વાસઘાત કરે છે તો તેનું આને આ દેહ ભૂંડી રીતે મોત થાય છે. હરિભગતના દિલને તોડી નાખવું નહીં વિશ્વાસઘાત કરીને, આના આ દેહમાં એનું ભૂંડી રીતે મોત થાય છે. તેને રૂમાડે રૂમાડે કરોડો વિશેની વેદના થાય છે, તેને એટલું દુઃખ થાય છે કે જે લખી શકાતું નથી, અને મરણ પછી તો દુઃખનો કોઈ પાર રહેતો નથી. તેવા પાપીના દુઃખોનું નિવારણ કોણ કરે? માટે મનમાં બીક રાખીને વર્તવું, હવનો રાજીપો લેવો, કોઈને છેતરવા નહીં, વિશ્વાસઘાત કરવા નહીં, ધર્મમાં ચાલવું. જેટલા શ્રી હરિનો ભય રાખી ધર્મ પ્રમાણે જીવે છે તેને શ્રી હરિ પોતાના માને છે. એવા સંતોનો અને હરિભક્તોનો ભય રાખવો અને તે સૌની આગળ દીન થઈને દાસ ભાવે વર્તવું. લો ભાઈ, જે શ્રી હરિને ખૂબ માને છે, શ્રીહરિની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને શ્રીહરિ પોતાના માને છે, અને જેને શ્રીહરિ પોતાના માને છે એવા જે સંતો હરિભક્તો છે એમનો ભય આપણે હવે રાખવો, અને એવા એવા જે હોય ને એમની આગળ દીન થઈને દાસ ભાવે વર્તવું. એક ભક્તોનો દાસ થઈને બીજા ભક્તોનો જે દ્રોહ કરે છે તે તો સંતોનો અને હરિભક્તોનો ચોર છે. એકનો દાસ થાય અને પછી બીજા બધાને તું જ ગણે, એ તો છે ને સંતો હરિભક્તોનો ચોર છે. ગોપાલ સ્વામી આવી વાતો કહેતા હતા અને તેઓ તેથી પરમ સંત તરીકે આખાય સત્સંગમાં પ્રસિદ્ધ થયા છે. ગોપાલ સ્વામી આવી વાતો કરતા એને લઈને સ્વામી આખા સત્સંગમાં પ્રસિદ્ધ થયા, મોટા હતા ને. આવી જોરદાર સોટરા કાઢી નાખે એવી વાતો આમાં લખી છે. વાલા ભક્તો, આટલી વાતોનો આપણે મનન કરીએ. જો કોઈ વાતનો ક્યાંય છેડો આપણને અડતો હોય, આપણે સુધરવા જેવું જણાય ત્યાં આપણે વહેલી તકે સુધરી જઈએ. હજી કાંઈ બગડી ગયું નથી, હજી સમય છે, તું સમજી જાને. આ વાત જ એવી છે કે જેની જે કાંઈ પણ ભૂલ થતી હોય થઈ હોય એને તરત ઉદ્વેગ ઊભો કરે, અંદર અસુખ કરે, જ્યાં તમ તમ માંડે થાવ માલિક કરે, એટલે સમજી જવાનું કે આળે મને અસર થઈને ઉદ્વેગ શરૂ થયો, અશાંતિ થઈ. કારણ
કાંઈક હશે આપણો આ રીતનો લોચો તો દ્વેક થાય, નહીતર કાંઈ ન થાય. અને જો સમજાય પોતાને અને ઉદ્વેગ થાય, અશાંતિ થાય, તો ગભરાવાની જરૂર નથી. ભગવાનની મોટી કૃપા સમજો કે ભગવાન આપણને આપણી ભૂલોનું જ્ઞાન કરાવે છે, એની વેદના આપે છે, આપણના ઉપર હજી પરમાત્મા રાજી છે, આપણને દ્રોહને માર્ગેથી, પાપને માર્ગેથી, અધર્મને માર્ગેથી પાછા વાળવા પરમેશ્વર અંદર વેદના મૂકે છે, કથા સાંભળીને, વાત સાંભળીને. તો સમજવું કે મહારાજ રાજી છે. પણ જે દી મહારાજ રાજી નહીં રહે ને તે દી તો વેદના નહીં થાય, તે દી કાંઈ સમજાય નહીં. અને મનમાં એમ જ થાય કે હું તો બરાબર જ છું, બીજા બધા બરાબર નથી, બોલો. અને એમનેમ જો પૂરું થઈ ગયું ને તો કાંઈ ધામમાં મહારાજની સાથે રહેવા હે નહીં, ગોથા ખાઈ જાઉં હું. માટે આ સત્સંગમાં ગરીબ થાય એ જીતે છે, ભગવાનની મરજી પ્રમાણે સંતો ભક્તોને રાજી કરે છે એ જીતે છે, બાકીના કંઈકના સોટરા નીકળી ગયા છે. હવે રહેવું સાવધાન. માટે માટે હે માટે સહુરે જો સાવધાન, ખબરદાર થઈને ખરા જેનો આગે કર્યું અપમાન, તે જાળવે નહીં જરા જેનો આગે કર્યું અપમાન, તે જાળવે નહીં જરા. આપણા વડવાઓ છે ને એ બહુ તોફાન કરીને ગયા છે, સમજાણ. આપણે એની પેઢીના છીએ, આપણે વેર નહીં કર્યું, આપણા વડવાઓએ વેર કરેલો, એટલે સાવધાની વધારે રાખવી પડે. લોભ ઉપર ઝાડે ફરી આવ્યા મુનિરાજ, બોલો. હવે એ પેઢીમાં આપણે જન્મા એટલે વગર માગ્યું આપણા વડવાઓનું વેર આપણને લાગુ પડ્યું, બોલો. આપણે નહોતા ઈચ્છતા નહોતું કરવું, પણ લાગુ પડ્યું જન્મા એટલે. માટે હવે ગાફલાય હાલે નહીં, ભગવાનની આજ્ઞામાં મરજીમાં હવના દાસ થઈને જીવ્યત કોઈ તકલીફ નથી. સહજાનંદ સ્વામી મહારાજ.